ચોરીની ગાડીઓનું રિપાર્કિંગ કરાવી વેચી અન્યને વેચી મારવાના કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કર્યો છે. તોડકી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી ફોર વ્હીલ ગાડીની ચોરી કરતી હતી, ત્યારબાદ તેનું રિપાર્કિંગ કરાવી સસ્તા ભાવે ગ્રાહકોને વેચી મારતા હતા. છેલ્લા કેટલાક સમયથી આંતરરાજ્ય તોડકીએ આતંક મચાવ્યો છે. આ તોડકી ગુજરાત અને એમપી સહિતના રાજ્યોમાંથી ગાડીની ચોરી કરી અન્યને વેચી મારતા હતા. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આંતરરાજ્ય ગેંગ દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું નેટવર્ક સુરતથી ઓપરેટ થઈ રહ્યું છે. આ હકીકતના આધારે અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂકેલા અને સુરતના સરથાણા સ્થિત મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ ઉર્ફે રાજુ દેવસિંહ ચોવટિયા પર પોલીસે છેલ્લા એક મહિનાથી વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મનીષ ચોરીની તવેરા ગાડી લઈને હરે કૃષ્ણ ડાયમંડ બ્રિજ પાસે ફરી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે ટવેરા કાર સાથે મનીષને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા આ કાર ઓલપાડના તેના ગામ વિસ્તારમાં રહેતા સાગર કિશોર વાઘાણીની હોવાનું સામે આવ્યું હતું. જે અંગે કિશોર વાઘાણીએ સરથારા પોલીસ મથકમાં કાર ચોરી અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી. વધુમાં મનીષ અગાઉ બોમ્બેથી વાહન ચોરી કરી સુરતમાં વેચી મારવાના પ્રકરણમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે, જેથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મનીષે મહારાષ્ટ્રની આર્થર જેલમાં બંધ હતો ત્યારે તેની મુલાકાત અનહર અલી કુરેશી સાથે થઈ હતી. અનહરે પોતે વાહન ચોરીના ગુનામાં મહારાષ્ટ્ર જેલમાં સજા કાપી રહ્યો હતો, જેથી જેલમાંથી છૂટ્યા બાદ મનીષ અને અનહર ભેગા થયા હતા અને પોતાના સાગરી મૂળ યુપીનો વતની નન્ને ઇસ્તા કુરેશી પવન સાથે મળીને ગાડીઓની ચોરી કરી મનીષને સપ્લાય કરવા લાગ્યા હતા. આ ગાડીઓનું મનીષ જુનાગઢ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા સમીર અને વિજય કાળા વંટાળા પાસે રિપાર્કિંગ કરાવી કાર મેળા તેમજ અન્ય રીતે ગ્રાહકોને શોધી ગાડીઓનું વેચાણ કરી દેતા હતા. આ ઉપરાંત ગ્રાહકો જો કોઈ ગાડીની માંગ કરે તો ઓર્ડર મુજબ પણ આ તોડકી ગાડીની ચોરી કરી ગ્રાહકોને વેચાણ કરતી હતી. પોલીસની પૂછપરછમાં આ તોડકી હજી સુધી સુરત જિલ્લા મહારાષ્ટ્ર અને એમપી માંથી 18 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે મનીષ પાસેથી 5 મહિન્દ્રા બોલેરો, 1 મારુતિ ઇકો, 2 ચેવરોલેટ બીટ અને 1 અર્ટિગા કાર મળી કુલ ચોરીની 19 કાર કબજે કરી છે. બનાવ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય તોડકીના અન્ય સાગરીતોને પણ ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. સુરતની સરથાણા પોલીસ સ્ટેશન અને રાંદેર પોલીસ સ્ટેશનની ગાડીઓ છે. ગુજરાતની ટોટલ 5 ગાડીઓ છે. મધ્યપ્રદેશની 12 ગાડી છે. મહારાષ્ટ્રની 1 છે. એ પ્રકારે છે. અલગ અલગ ઇન્ટરસ્ટેટ ગેંગ છે આ. મેઇનલી મધ્યપ્રદેશની 12 ગાડીઓ ચોરેલી છે. પણ ગુજરાતમાં પણ જ્યારે જ્યારે એ લોકો અહીંયા ગાડીની ડિલિવરી આપવા આવતા ત્યારે અહીંયાથી પણ ચોરી કરીને જતા હતા. એટલે એ રીતે ગુજરાતથી પણ 5 ગાડીઓ ચોરાયેલી છે. બ્યુરો રિપોર્ટ સુરત.